જય હિન્દ મિત્રો કેમ છે બધા મજામાંને આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિશન જીપીએસસીમાં આજે આપણે ફરીથી વાત કરીશું ભારતના બંધારણ વિશે અને બંધારણની અંદર સાંસદ ઓકે આપણી જે સાંસદ છે એ સાંસદનો એક પરિચય લઈશું જેની અંદર આપણે લોકસભા અને રાજ્યસભા આજના લેક્ચરમાં આપણે રાજ્યસભાને લગતી તમામે તમામ ઇન્ફોર્મેશન લઈશું પરીક્ષા પરીક્ષાલક્ષી ઓકે અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લોકસભા લેશું એ રીતે આપણે ટ્રાય કરશું કે આપણો સન્ડે સન્ડેના દિવસે મારે પણ હોલિડે હશે એટલે ડેફિનેટલી હું બેથી ત્રણ લેક્ચર અપલોડ કરીશ અને જે આપણી બંધારણ છે એ બંધારણની સિરીઝને હું કમ્પ્લીટ કરી નાખીશ એટલે તમારા ઘણા બધા સબ્જેક્ટ રેડી થઈ જશે સચિવાલયની એક્ઝામ માટે જેમ કે ગુજરાતની સંસ્કૃતિ છે ઓકે પછી જાહેર વહીવટ છે અને ભારતનું બંધારણ છે ઓકે એટલે આ ત્રણ ચાર સબ્જેક્ટ તમારા જે છે એ રેડી થઈ જશે હું ટેલિગ્રામ ચેનલમાં પણ તમને જણાવી દઈશ એટલે તમે એકવાઈઝ રિવાઇઝ કરવું હોય તો થોડો ઘણો સમય કાઢી એક એક દિવસ તમે ફાળવી તમે રિવાઇઝ પણ કરી શકશો ઓકે અને આ જે હશે ને એનું કમ્પાઇલેશન લેક્ચર છથી સાત કલાકનો જે લેક્ચર થશે એ પણ એક જ વિડીયોની અંદર મૂકી દઈશ એટલે જે લોકોએ નથી જોયું એ લોકો પણ એનો એક વિડીયો જોઈ અને એની અંદરથી મેક્ઝિમમ માર્ક્સ ફેચ કરી શકે એવો હું પ્રયત્ન કરીશ ચલો તો જે આપણી સંસદ છે સંસદની પ્રથમ બેઠક ક્યારે બેઠી હતી તો સંસદની પ્રથમ બેઠક બેઠી હતી તેર નવેમ્બર ઓગણીસો ને બાવનના દિવસે ઓકે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ આપણી સંસદ છે હાલની જે સંસદ છે એની પ્રથમ બેઠક ક્યારે બેઠી હતી તો તમારે યાદ રાખવાનું તેર મે ઓગણીસો બાવનના દિવસે સંસદની પ્રથમ બેઠક બેઠી હતી ઓકે એ સિવાય હું જ્યારે આ વિડીયોની અંદર સંસદ શબ્દ વાપરું એટલે તમારે સમજી લેવાનું કે હું રાજ્યસભાની પણ વાત કરું છું અને હું લોકસભાની પણ વાત કરું છું ઓકે હું બંનેની વાત કરું છું આ બંને મળી છે નિર્માણ કરશે સંસદનું નિર્માણ કરશે એટલે વહેન છે સંસદ એટલે તમારે સમજી લેવાનું કે હું લોકસભા રાજ્યસભા બંનેની સંયુક્ત રીતે વાત કરું છું એટલે એની અંદર જરાક કન્ફ્યુઝ ન થતા તો આપણે પહેલી બેઠક જોઈ ઓગણીસો બાવન એના દિવસે પ્રથમ બેઠક હતી તેર મે તેર મે ઓગણીસો બાવનના દિવસે તો શું એ પહેલાં ભારતની અંદર સંસદ નથી કારણ કે આપણને આઝાદી તો આપણને ખ્યાલ છે કે ઓગણીસો સુડતાલીસમાં મળી જાય તો આ પાંચ વર્ષ વગર સંસદે આપણો દેશ કઈ રીતે ચાલ્યો હશે તો જે લોકોએ મારા લાસ્ટ લેક્ચર જોયા એ લોકોને મેં જણાવેલું છે કે આપણી જે સંવિધાન સભા હતી એ સંવિધાન સભા એ ભારતના જે ભારતની છે ને અંતરિમ સાંસદ તરીકે પણ કાર્ય કરેલું છે જે લોકોએ એ વિડીયો જોયા હશે એ લોકોને ખ્યાલ હશે કે આપણી સંવિધાન સભાએ ભારતની અંતરિમ સાંસદ જેને ઇંગ્લિશમાં ઇન્ટ્રીમ પાર્લામેન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ ઇન્ટ્રીમ પાર્લામેન્ટ તરીકે કામ કરેલું છે ક્યારથી ક્યાં સુધી તો સત્તર નવેમ્બર ઓગણીસો સુડતાલીસથી લઈ તેર મે ઓગણીસો બાવન સુધી આ જે આપણી સભા છે એ સંવિધાન સંવિધાનસભાએ ઇન્ટરિમ સાંસદ તરીકે કે આંતરિક આંતરિમ અંતરિમ સંસદ તરીકે કામ કરેલું છે જ્યારે આપણી સંવિધાન સભા અંતરિમ સાંસદ તરીકે કામ કરતી હતી ત્યારે એને આજના જે આજની આપણી જે સંસદની સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે જેટલા પણ એને અધિકારો આપવામાં આવેલા છે એ આપણી ઇંતરિમ સંસદને પણ આપવામાં આવેલા હતા તો આપણે જોઈ લઈએ કે એ જે અંતરિમ સરકાર સંસદ હતી ને એ અંતરિમ સંસદ દ્વારા કયા કયા કામો કરવામાં આવેલા છે ઘણા બધા મહત્વના કામો કરવામાં આવેલા છે તો એની અંદરથી આપણે બે ત્રણ કામો આપણે જોઈએ જેની આગળ આપણે થોડી ઘણી હેલ્પ પણ લઈશું અને આગળ જતાં એને આપણે કોરિલેટ પણ કરશું તો આપણી અંતરિમ સાંસદ છે અંતરિમ સાંસદ દ્વારા જે આપણે પ્રથમ રાષ્ટ્રપતિ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ રાજેન્દ્ર પ્રસાદના ઇલેક્શનનું કામ કોણે કર્યું હતું આ સભાએ કર્યું હતું અથવા તો ઇનડાયરેક્ટલી તમે કહો તો એ આંતરિમ સાંસદે કરેલું હતું કારણ કે સંવિધાન સભા એ જ શું હતી આપણી આંતરિમ સાંસદ પણ હતી એક તમારે યાદ રાખવાનું છે એ વસ્તુ ઓગણીસો ને એકાવનમાં આપણું જ્યારે પ્રથમ સંવિધાન સંશોધન થયું પ્રથમ સંવિધાન સંશોધન કોના દ્વારા કરવામાં આવ્યું હતું આ અંતરિમ સાંસદ દ્વારા જ કરવામાં આવ્યું હતું અને જેની અંદર શું કર્યું છે કોન્સ્ટિટ્યુશનની અંદર નવમી અનુસૂચિને એડ કરવામાં આવી હતી ઓકે આની અંદર તમારે વધારે ડિટેલમાં નથી જવાનું આગળ જતાં તમને બધી વસ્તુઓ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે એ સિવાય આપણી પાસે એક એક્ટ આવેલો છે રિપ્રેઝેન્ટ ઓફ રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ ઓકે રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ ને પચાસ અને રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ ઓગણીસો ને એકાવન બંને એક્ટના નામ યાદ રાખવાના છે બંને એક્ટ બહુ મહત્ત્વના છે ઓકે એટલા માટે તમારે યાદ રાખવાના છે જો ગુજરાતીમાં કહું તો જનપ્રતિનિધિત્વ ધારો ઓગણીસો પચાસ અને જનપ્રતિનિધિત્વ ધારો ઓગણીસસો બાવન એ બંને એક્ટ આપણે સંસદ અંતરિમ સંસદમાંથી પાસ કરી અને બનાવવામાં આવેલા હતા ઓકે તો આ આ બંને ધારાએ શું કરવા બનાવેલા છે તો ભારતની અંદર થતાં ઇલેક્શન ઓકે ભારતની અંદર જે ઇલેક્શન્સ થાય છે જેમ કે આપણે ભારતની અંદર લોકસભાનું ઇલેક્શન થાય છે વિધાનસભાનું ઇલેક્શન થાય છે ઓકે રાજ્યસભાનું ઇલેક્શન થાય છે રાષ્ટ્રપતિનું ઇલેક્શન થાય છે રાષ્ટ્રપતિનું ઇલેક્શન થાય છે તો એ ઇલેક્શન જેટલા પણ ઇલેક્શન્સ થાય છે એ ઇલેક્શનના સંદર્ભમાં જે નિયમો અને જે કાનૂનો બનાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા શેની અંદર આપેલી છે આ જનપ્રતિનિધિત્વ ધારો ઓગણીસો પચાસ અને જનપ્રતિનિધિત્વ ધારો ઓગણીસો એકાવન આ બંનેની અંદર આ બધા ઇલેક્શનની ડિટેલ અને જેને લગતા કાયદા કાનૂનો શરતો દરેકે દરેક વસ્તુનો છે એની અંદર ઉલ્લેખિત કરવામાં આવી છે તો આ બંને એક્ટની અંદર ઉલ્લેખિત કરવામાં આવેલી છે તો એ પણ આપણે કોના દ્વારા કરવામાં આવ્યું હતું સાંસદ દ્વારા આપણી જે અંતરિમ સાંસદ છે એના દ્વારા કરવામાં આવ્યું હતું હવે આપણે આગળ વાત કરીએ તો સાંસદનું અત્યારનું આપણે સ્વરૂપ જોઈએ તો સાંસદ આ મેઇન સાંસદ થઈ જશે અને એની અંદર એક થઈ જશે લોકસભા અને એક થઈ જશે રાજ્યસભા ઓકે જેને આપણે શું તરીકે ઓળખતા હતા જે આપણું લોકસભા છે એને હાઉસ ઓફ પીપલ ઓકે પીપલ અને લોક ઓકે પીપલ છે એટલે લોકસભા થઈ ગયું ઓકે પીપલનો મતલબ શું થાય લોકો થાય લોકોની સભા એટલે લોકસભા હાઉસ ઓફ પીપલ જેને આપણે હાઉસ ઓફ પીપલ તરીકે ઓળખતા હતા પહેલાં જે પછી લોકસભા થઈ ગયું અને આજે રાજ્યસભા છે કાઉન્સિલ ઓફ સ્ટેટ સ્ટેટ આવે એટલે તમારે સમજી લેવાનું ત્યાં આગળ રાજ્યસભા હશે તો તમને પૂછવામાં આવે કે હાઉસ ઓફ પીપલ તરીકે કયું હાઉસ કયું હાઉસ ઓળખાતું હતું તો લોકસભા ઓળખાતું હતું કાઉન્સિલ ઓફ સ્ટેટ તરીકે કયું ઓળખાતું હતું તો રાજ્યસભા તરીકે ઓળખતા ઓળખાતું હતું ઓકે તો અત્યારે તમને પૂછવામાં આવે કે રાજ્યસભાને પહેલાં કયા નામથી ઓળખવામાં આવતું હતું તો તમને ખબર હોવી જોઈએ કે કાઉન્સિલ ઓફ સ્ટેટ તરીકે ઓળખવામાં આવતું પણ ઓગસ્ટ ઓગણીસો ચોપનથી આ બંને નામ ચેન્જ થઈ ગયા અને બંને નામ શું થઈ ગયા લોકસભા અને રાજ્યસભા થઈ ગયા એ તમારે યાદ રાખવાનું છે ઓગસ્ટ ઓગણીસો ને ચોપનની અંદર ઓકે હવે આપણે એને સંબંધિત કેટલા આર્ટિકલની વાત કરી લઈએ સંસદની રાજ્યસભાને સંદર્ભિત ઓકે તો રાજ્યસભાને સંદર્ભમાં આર્ટિકલ સેવન્ટી નાઇન ઓકે નોટ નોટ રાજ્યસભાને સંદર્ભમાં પણ આજે સંસદ છે સંસદને સંદર્ભમાં આર્ટિકલ સેવન્ટી નાઇનની વાત કરી લઈએ તો આર્ટિકલ સેવન્ટી નાઇનની અંદર વાત કરવામાં આવી છે કે આપણી જે સંસદ એ સંસદની અંદર કોનો કોનો સમાવેશ થશે એની વાત કરવામાં આવી છે એના વિશે સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આપણી જે સંસદ છે એની અંદર એક રાજ્યસભા હશે લોકસભા હશે અને પ્રેસિડેન્ટ જેને આપણે રાષ્ટ્રપતિ કહીએ છીએ તો આ ત્રણે મળી શેનું નિર્માણ કરશે સંસદનું નિર્માણ કરશે તો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી કે જે રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ શું છે સંસદનું અંગ છે કઈ રીતે છે એ મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર પણ જણાવેલું છે એટલે વધારે ડિટેલમાં આપણે નહીં જઈએ પણ તારી તમારે અત્યારે ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું છે કે આજે આપણો આર્ટિકલ સેવન્ટી નાઇન છે એ સેવન્ટી નાઇનની અંદર સ્પષ્ટપણે લખેલું છે કે રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિ એ સંસદનું શું છે અંગ છે એ તમારે યાદ રાખવાનું છે હવે રાજ્યસભાની ઇલેક્શન વિશે વાત કરી લઈએ તો રાજ્યસભાની ઇલેક્શન્સના સંદર્ભમાં તમને ખ્યાલ હશે કે જે આર્ટિકલ એસી છે એ એસીની અંદર લખેલું છે કે રાજ્યસભાની જે વધુમાં વધુ બેઠકો કેટલી હોઈ શકે છે વધુમાં વધુ બેઠકો બસો ને પચાસ હોઈ શકે છે અને હાલમાં કેટલી છે હાલમાં બસો ને પિસ્તાલીસ બેઠકો છે એ તમારે યાદ રાખવાનું છે અને જે બસોને બસો પિસ્તાલીસમાંથી જે બસો તેત્રીસ બેઠકો છે એ બસો તેત્રીસ બેઠકો વિવિધ રાજ્યના રાજ્યસભા સદસ્યો દ્વારા જે લોકોને ઇલેક્ટ કરી અને બનાવવામાં આવેલા છે ઓકે એવા સદસ્યો છે બસો તેત્રીસ અને બાર જે છે એ બાર કોણ છે તો બાર જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરેલા સદસ્યો છે ઓકે તો રાષ્ટ્રપતિ જે સદસ્યોને નોમિનેટ કરે એની પાસે શું લાયકાત હોવી જોઈએ એની વાત કરી લઈએ ઓકે તો બંધારણની અંદર એવું લખવામાં આવ્યું છે આર્ટિકલ એસી અંદર કે ભાઈ જે વ્યક્તિ પાસે સાહિત્યને લગતી કંઈક પદવીઓ હશે કલાને લગતું કંઈક કામ કરેલું હશે વિજ્ઞાનનું કામ કરેલું હશે અથવા તો સમાજનું કામ કરેલું છે ઓકે આ ચાર ચાર જ વસ્તુઓ વિશે આ આર્ટિકલ એંસીની અંદર લખેલું છે સ્પષ્ટપણે એ તમારે બહુ વ્યવસ્થિત રીતે યાદ કરવાનું છે એક સાહિત્ય છે એક કલા છે વિજ્ઞાન છે અને સમાજ સેવા છે ઓકે જે સચિન તેંડુલકરને બનાવવામાં આવ્યું છે એ કલાના સંદર્ભમાં બનાવવામાં આવેલા છે એ પણ તમારે યાદ રાખવાનું છે કદાચ તમારા લોકોની અંદર પ્રશ્ન થઈ જાય તો એ પણ તમને જાણકારી હોવી જોઈએ પણ આની અંદર ખેલ રત્નનો કે ખેલનો કે એવો કંઈ ગમતનો એવો કંઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી રમતગમતનો ઉલ્લેખ નથી કરવામાં આવેલો સંગીતનો ઉલ્લેખ નથી કરવામાં આવેલો પણ સંગીતે સાહિત્યની દ્રષ્ટિએ કંઈક એણે કામ કર્યું હશે તો એને એ કોરિલેટ કરી સાહિત્યની અંદર કંઈક સારું કામ કર્યું હોય તો એને આપી શકે છે ઓકે લિટરેચરને લગતું કાર્યક્રમ હશે તો એ રાજ્ય રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિ એ બાર જે સભ્યો નિમશે એની અંદરથી એને નોમિનેટ આ ચાર ની અંદર પારંગત હશે તો એને કરવામાં આવશે એ તમારે યાદ રાખવાનું છે હવે રે આ બસ્સો તેત્રીસ સભ્યોની વાત તો બસ્સોને તેત્રીસ સભ્યો એ અલગ અલગ રાજ્યોમાંથી ઇલેક્ટ થઈને આવશે ઓકે ચૂંટણી કરીને આવશે ચૂંટણી જીતીને આવશે ઓકે અને એ કયા રાજ્યમાંથી કેટલા સભ્યો ચૂંટણી લડશે તો એની વાત કરશો તો એના માટે ક્યાં આગળ લખેલું છે એ એના માટે લખેલું છે અનુસૂચિત ચારની અંદર તો એ પણ તમારે યાદ રાખવાનું છે હું જેટલી પણ વસ્તુઓ તમને કહું એ તમારે યાદ રાખવાનું છે એની અંદરથી એમસીક્યુ તમને ડેફિનેટલી પૂછી શકે છે ઓકે લાગે તો વિડીયો એક કે બે વાર જુઓ અથવા તો તમે સાથે સાથે લખતા જાઓ પીડીએફ તો તમને ટેલિગ્રામ ઉપર હું શેર કરી દઈશ જ્યારે ટૉપિક પૂરો થશે એટલે ઓકે પણ આની અંદર વધારે મહત્ત્વની વસ્તુ એ છે કે આર્ટિકલ એટી આર્ટિકલ એટીની અંદર જે આ બસોને તેત્રીસ તભ્યોનું આપણે ઇલેક્શન કરવાનું છે અલગ અલગ રાજ્યોમાંથી એ રાજ્યોના જે રાજ્યસભા સદસ્યો છે એ સદસ્યોના ઇલેક્શન માટેની પ્રોસેસનું શું લખેલું છે એની વાત કરી લઈએ તો એઝ પર આર્ટિકલ એટી એની અંદર આ આર્ટિકલ જે આપણા સંવિધાનનો આર્ટિકલ એંસી છે એંસી અંતર્ગત લખવામાં આવેલું છે કે ભારતના રાજ્યસભાના સાંસદોની ચૂંટણી એકલ સંક્રમણીય પ્રમાણસર પદ્ધતિ દ્વારા કરવામાં આવશે ઓકે એકલ સંક્રમણીય પ્રમાણસર પદ્ધતિ આ તમારે વર્ડ ટુ વર્ડ યાદ રાખવું પડશે કારણ કે આની અંદર એકાદો શબ્દ ફેરવીને જો તમને પૂછવામાં આવશે જેમ કે એકલ સંક્રમણીય ગુપ્ત મતદાન પદ્ધતિ એકલ સંક્રમણીય પદ્ધતિ એકલ સંક્રમણીય પ્રમાણસર પદ્ધતિ તો એની અંદર તમે કન્ફ્યુઝ થઈ જશો એટલે તમારે વર્ડ ટુ વર્ડ યાદ રાખવાનું છે આની અંદર બહુ મોટો કોન્સેપ્ટ છુપાયેલો છે હું તમને જણાવું છું ઓકે ફર્સ્ટ તમે નામ યાદ રાખવાનો પ્રયત્ન કરો એકલ સંક્રમણીય પ્રમાણસર પદ્ધતિ ઓકે જો તમને પૂછવામાં આવે કે રાજ્યસભાના જે સદસ્યો છે એની ચૂંટણી કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે તો એનું સાચું નામ થશે એકલ સંક્રમણીય પ્રમાણસર ખુલ્લી મતદાન પદ્ધતિ ઓકે એકલ સંક્રમણીય ખુલ્લી મતદાન પદ્ધતિ ઓકે કારણ કે હું ખુલ્લી શું કરું હું સાચો કહી રહ્યો છું એ પણ તમને જણાવી દઉં અહીંયા આગળ મેં નીચે કરી અને ઓપન કરેલું છે ઓકે ઓપન એરો કરીને ઓપન પણ લખેલું છે એનો મતલબ કે ભાઈ આ જે રાજ્યસભાની સદસ્યની જે ઇલેક્શન થશે એક કેવી મતદાન પદ્ધતિ થશે એક ખુલ્લી મતદાન પદ્ધતિ થશે એક ગુપ્ત મતદાન પદ્ધતિથી નહીં થાય એક વસ્તુ તમારે ક્લિયર કરવાની છે તો તમે તો સાહેબ એમ કહો છો કે ભાઈ આર્ટિકલ એટીની અંતર્ગત એવું લખેલું છે કે એકલ સંક્રમણીય પ્રમાણસર પદ્ધતિને હવે તમે એવું કહો છો કે આ ઓપન પદ્ધતિ એવું કઈ રીતે શક્ય બને તો મેં તમને જે વાત કરીએ એમ કે આપણા ભારતની જે ઇન્ટ્રીમ જે પાર્લામેન્ટ હતી ઇન્ટ્રીમ સાંસદ એટલે કે અંતરિમ સાંસદ હતી આપણી સંવિધાન સભા એ સંવિધાન સભાએ બે એક્ટ પારિત કર્યા હતા એ બંને એક્ટનું નામ છે જનપ્રતિનિધિત્વ એક્ટ ઓગણીસો પચાસ જનપ્રતિનિધિત્વ એક્ટ ઓગણીસો એકાવન એ બંને એક્ટની અંદર આજે રાજ્યસભાના જે ઇલેક્શન માટેના જે નિયમો છે અને એની જે પ્રક્રિયાઓ લખવામાં આવેલી છે એ પ્રક્રિયાઓ અનુસાર એ શું શું એ પદ્ધતિને જે રાજ્યસભાના સદસ્યની પદ્ધતિને કેવી પદ્ધતિ કરવામાં આવી છે લખવામાં આવી છે તો એને ખુલ્લી મતદાન પદ્ધતિ લખવામાં આવી છે તેની અંદર તો રાજ્ય રિપ્રેઝન્ટેસ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ જેને આપણે જનપ્રતિનિધિત્વ એક્ટ તો તમને જો પૂછવામાં આવે કે જનપ્રતિનિધિત્વ એક્ટ પ્રમાણે રાજ્યસભાના સદસ્યોની ચૂંટણી એ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવશે તો એ ખુલ્લી મતદાન પદ્ધતિ દ્વારા કરવામાં આવશે અથવા તો એકલ સંક્રમણીય ખુલ્લી મતદાન પદ્ધતિ દ્વારા કરવામાં આવશે એ તમારે યાદ રાખવાનું છે અથવા તો તમને એમ પૂછવામાં આવશે કે ભારતના સંવિધાન પ્રમાણે રાજ્યસભાના સદસ્યોની ચૂંટણી એ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવશે તો એની અંદર તમારે ખુલ્લી મતદાન પદ્ધતિ નથી લખવાનું કારણ કે આપણું જે સંવિધાન છે એ સંવિધાનમાં ખુલ્લી શબ્દનો ઉપયોગ થયેલો નથી પણ સંવિધાનની અંદર છે એનો ઉપયોગ થયેલો છે એકલ સંક્રમણીય પ્રમાણસર પદ્ધતિ એનો ઉપયોગ થયેલો છે એ તમારે યાદ રાખવાનું છે તો આઈ થિંક આઈ હોપ કે આ તમારો ફંડના ક્લિયર થઈ ગયો હશે આગળ વાત કરીએ હવે આપણે વાત કરીશું કે ભારતની અંદર આ જે સાંસદ સભ્યો અરે રાજ્યસભા સદસ્યો છે એ કઈ રીતે ઇલેક્ટ થાય તો ભારતની અંદર કેટલા રાજ્યો છે ઓગણત્રીસ રાજ્યો છે અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે સાત કેન્દ્રશાસિત પ્રદેશો છે ઘણા લોકોને હું કહીશ કે તમે ડાયરેક્ટલી કમેન્ટ ન કરી નાખતા પહેલાં સમજવાનો પ્રયત્ન કરજો જેની અંદર મેં આ જમ્મુ કાશ્મીરની અંદર અત્યારે એ કેન્દ્રશાસિત પ્રદેશોમાં એને વહેંચી નાખ્યો છે એ મને ખ્યાલ છે અને એના વિશેની મેં જાણકારી પણ આપેલી છે લાસ્ટ વિડીયોની અંદર એટલે તમારે અહીંયા ત્રીસ છે અને નવ છે એવો કંઈ કમેન્ટ કરવાની કંઈ જરૂર નથી જો એ તમે કમેન્ટ કરવા જતા હોય તો એની પહેલાં તમે મારા જે પ્રીવિયસ વિડીયો છે એ પ્રીવિયસ વિડીયોને જોઈ લેજો એટલે તમારો ફંડા ત્યાં આગળ ક્લિયર થશે તો આપણા જે ઓગણત્રીસ રાજ્યો છે એ ઓગણત્રીસ રાજ્યોના જે આજે વિધાનસભાના સદસ્યો જેને આપણે શું તરીકે ઓળખીએ છીએ એમએલએ તરીકે ઓળખીએ છીએ એ એમએલએ જે એમએલએ ઇલેક્ટ થઈ ગયેલા છે એ એમએલએ ઇલેક્ટ થઈ ગયેલા એમએલઓ કોને ચૂંટણી કરશે એ ચૂંટણી કરશે રાજ્યસભાના સદસ્યોની ચૂંટણી કરશે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ જે જે રાજ્ય છે જે જેને રાજ્યનો દરજ્જો મળેલો છે એવા ઓગણત્રીસ રાજ્યો આપણી રાજ્યના રાજ્યસભાના સદસ્યોની ચૂંટણી કોણ કરશે તો એમએલએ કરશે એની અંદર વોટ કોણ આપશે તો એમએલએ વોટ આપશે અને એને જીતાડશે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ ઓગણત્રીસ રાજ્યોવાળી બાકી રહી આપણી સાત કેન્દ્ર શાસિત પ્રદેશ તો સાતમાંથી બે કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જેમાં છે દિલ્હી અને બીજું છે પોંડુચેરી એ બંનેની અંદર વિધાનસભા છે તો એ બંનેની અંદર વિધાનસભા છે તો એ વિધાનસભાની અંદર કઈ રીતે વોટિંગ થશે એનો નિર્ણય કોણ લેશે ઓકે એનો નિર્ણય એની અંદરથી જે રાજ્યસભા સદસ્ય હશે એ સદસ્યનું ઇલેક્શન કઈ રીતે થશે તો એનો નિર્ણય કોણ લેશે સાંસદ લેશે એક વસ્તુ તમારે બહુ યાદ રાખવાની છે કે જે આપણા કેન્દ્રશાસિત પ્રદેશો છે દિલ્હી અને પોંડુચેરી એના જે રાજ્યસભા સદસ્ય છે એનો જે ઇલેક્શન માટેની પ્રોસેસ છે કોણ નક્કી કરશે પાર્લામેન્ટ નક્કી કરશે એ તમારે એટલું યાદ રાખવાનું છે આઈ થિંક આ વસ્તુ તમારે અહીં સુધી ક્લિયર થઈ ગઈ હવે આપણે વાત કરીએ ક્વોલિફિકેશન માટે તો ક્વોલિફિકેશન રાજ્યસભાના મેમ્બર બનવા માટેની એની યોગ્યતા શું હોવી જોઈએ તો એ યોગ્યતાનો ઉલ્લેખ આર્ટિકલ કયા અંતર્ગત કરવામાં આવે છે આર્ટિકલ એટી ફોરની અંતર્ગત કરવામાં આવેલો છે એ તમારે યાદ રાખવાનું છે તો એ આર્ટિકલની અંદર આર્ટિકલ એટી ફોર પ્રમાણે એની શું યોગ્યતા હોવી જોઈએ પ્રથમ યોગ્યતા છે કે ભારતનો નાગરિક હોવો જોઈએ ઓછામાં ઓછી ઉંમર એની ત્રીસ વર્ષ હોવી જોઈએ અને સંસદ અને થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેની ક્વોલિફિકેશન છે કે અન્ય જે એની યોગ્યતા છે એ નિર્ધારણ કરવા માટેની સત્તા કોને આપેલી છે સંસદને આપેલી છે જો સંસદ એની અંદર કોઈ એવું બિલ કાનૂન લાવી શકે છે એની યોગ્યતાને લગતું તો એના માટે તમને એ પણ ઓપ્શનની અંદર આપેલો હોય તો તમારે ધ્યાન રાખવાનું ઓકે ઓછામાં ઓછી જો આની અંદર પચીસ વર્ષ હશે તો પચીસ વર્ષ કોના માટે છે લોકસભા માટે પચીસ વર્ષ છે પણ જ્યારે રાજ્યસભાની વાત કરવામાં આવે ત્યારે એની ઓછામાં ઓછી ઉંમર એ વ્યક્તિની કેટલી હોવી જોઈએ ત્રીસ વર્ષ ઉંમર હોવી જોઈએ અને અન્ય જે એના ક્વોલિફિકેશન જો નિર્ધારણ કર્યું હોય તો સાંસદ એ કરી શકે છે સાંસદ પાસે એ શક્તિ રહેલી છે આર્ટિકલ એટી ફોરની અંદર આટલી જ ક્વોલિફિકેશન આપવામાં આવેલી છે હવે આગળ વાત કરીએ એના કાર્યકાળ વિશે તો આની અંદર તમને ક્વેશ્ચન કરવામાં આવે કે તમે સૌ જાણતા હશો કે રાજ્યસભા છે એ રાજ્યસભાનો એક મિનિટ રાજ્યસભાનો રાજ્યસભાનો કાર્યકાળ કેટલો હોય છે તો એ કાર્યકાળ તમને ખ્યાલ હશે કે આ સદન છે એ શું છે સ્થાયી સદન છે તમને જો પૂછવામાં આવે કે રાજ્યસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો છે તો કે કેટલા વર્ષનો કે કેટલો હોય છે એ રીતે તમને પૂછવામાં આવે એની અંદર ઓપ્શનની અંદર લખેલું હશે કે છ વર્ષ પાંચ વરસ દસ વર્ષ કે આ એક આના માટે કોઈ કાર્યકાળ નિર્ધારિત નથી આ એક સ્થાયી સદન છે તો ઘણા લોકો એની અંદર છ વર્ષ ટીક કરી શકે છે પણ છ વર્ષ છે એ છ વર્ષ કોનો છે કે રાજ્યસભાનો નથી પણ રાજ્યસભાના જે સદસ્યો છે એ સદસ્યોનો વર્ષનો એ સદસ્યનો જે સમયગાળો છે એ સમયગાળો કેટલા માટે કેટલા સમય માટે ઇલેક્ટ થઈને આવે છે એ લોકો છ વર્ષ માટે ઇલેક્ટ થઈને આવે છે એટલે બંને વસ્તુની અંદર કન્ફ્યુઝ નહીં થવાનું તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની જ્યાં આગળ જનરલી સ્ટુડન્ટ્સ જેવું છે કન્ફ્યુઝ થતા હોય છે મારો જે એક્સપિરિયન્સ છે હું શેર કરું છું ઓકે એટલા માટે તમને જણાવું છું પણ જે આ સં આપણે જાહેર રાજ્યસભા છે રાજ્યસભા તો સ્થાયી સદન છે ક્યારેય નિરસ્ત થતું નથી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે બીજી વસ્તુ કે જે રાજ્યસભાનો મેમ્બર છે રાજ્યસભાનો જે સદસ્ય છે એનો કાર્યકાળ કેટલો હોય છે એની અંદર તમને ઓપ્શન આપવામાં આવે પાંચ વર્ષ છ વર્ષ કે અનલિમિટેડ કે આની અંદર કોઈ સંવિધાનની અંદર લખેલું નથી તો ઘંટર લોકો એની અંદર જે છે ને એની અંદર એવું સિલેક્ટ કરતા હોય છે છ વર્ષ જો તમે એનું છ વર્ષ આના સદસ્યનો સમયગાળો સિલેક્ટ કરતા હોય અને તમારું એવું માનવું હોય કે રાજ્યસભાના સદસ્યનો સમયગાળો સંવિધાન પ્રમાણે છ વરસ છે તો તમારો જવાબ ત્યાં આગળ શું છે તદ્દન ખોટો છે ઓકે તમે આશ્ચર્યમાં પામશો કે ભાઈ રાજ્યસભાના સદસ્યનો સમયગાળો તો છ વર્ષ ઉજવાય તો તમે કઈ રીતે એને ખોટો કહી શકો તો સંવિધાનની અંદર આ જે રાજ્યસભાના સદસ્યો છે એ સદસ્યનો સમયગાળો છ વર્ષ છે એવી માહિતી ક્યાંય પણ લખેલી નથી ઓકે આખા બંધારણની અંદર ક્યાંય પણ રાજ્યસભાના સદસ્યની મેમ્બરશીપ કેટલા વર્ષ સુધી હોય એવું ક્યાંય લખેલું નથી પણ આર્ટિકલ એટી થ્રી એના માટે આપણે આ છ વર્ષ કેમ કહીએ છીએ તો આર્ટિકલ એટી થ્રીને તમારે ખબર હોવી જોઈએ તો આર્ટિકલ એટી થ્રી પ્રમાણે આર્ટિકલ એટી થ્રીની અંદર એવું લખેલું છે કે દર બે વર્ષે ઓકે દર બે વર્ષે એક તૃત્યાંશ જેટલા સભ્યો સભ્યો ત્યાંથી શું થશે રિટાયર થશે ઓકે અને બે તૃત્યાંશ સભ્યોનું આપણે જે સંસદ રાજ્યસભાના ટોટલ મેમ્બર હારે તમે કેલ્ક્યુલેશન કરશો તો એનો શું જવાબ આવશે ઓટોમેટિક એની જે મેમ્બરશિપ છે એ છ વર્ષની આવશે ઓકે એ કેલ્ક્યુલેશનની મેથડ તમે નાખશો ત્યારે એ કેલ્ક્યુલેશન કરશો એટલે એ મેથોડની અંદર જે જવાબ આવશે એ જવાબ આવશે તમારે સરેરાશ એક વ્યક્તિનો સમજગાળો ના કાઢવો હોય તો એનો સમયગાળો આવશે છ વર્ષ આવશે ઓકે પણ સંવિધાનની અંદર આ છ વર્ષનો ક્યાંય ઉલ્લેખ નથી એક મહત્ત્વની વસ્તુ તમારે યાદ રાખવાની છે કારણ કે આર્ટિકલ એટી થ્રી આર્ટિકલ એટી થ્રી ઇટ્સ સેલ્ફ એક્સપ્લેન ધેટ ઇન એવરી ટુ યર વન થર્ડ પીપલ્સ વન થર્ડ મેમ્બર ઓફ ધ રાજ્યસભા ગેટ્સ રિટાયર એ તમારે સીધે સીધું લખેલું છે આર્ટિકલની અંદર એટલા માટે તમારે એ વસ્તુ છ વર્ષવાળું યાદ રાખવાનું નથી પણ જો સામાન્ય રીતે અને ઇન જનરલ ટર્મ્સની અંદર પૂછવામાં આવે જેની અંદર સંવિધાને કીધું છે કે એવો કોઈ ઉલ્લેખ ના હોય તો તમે ત્યાં આગળ બિલકુલ ટીક કરી શકો છો ઓકે એ પણ તમારે યાદ રાખવાનું છે પણ જો સંવિધાન પ્રમાણે તમને પૂછેલું હોય ઓકે તો તમારે યાદ રાખવાનું કે છ વર્ષ નથી પણ દર બે વર્ષે એક તૃતીયાંશ જેટલા છે એના શું છે રિટાયર થાય છે એક આ વસ્તુ ક્લિયર થઈ ગઈ જ્યારે જ્યારે આપણે રાષ્ટ્રપતિ વિશે વાત કરતા હતા ત્યારે આપણે એક વસ્તુ જોઈએ હતી કે રાષ્ટ્રપતિ આર્ટિકલ એટી સેવન પ્રમાણે રાષ્ટ્રપતિ શું છે સંસદને સંદેશ મોકલી શકે છે તો સંસદને સંદેશ મોકલી શકે છે એ એનું શું છે એ એનો અધિકાર છે એ એની ફરજ છે કે એ એનું કર્તવ્ય છે કે એની ઈચ્છા થઈ જાય તો જ મોકલી શકે છે તો એની અંદર જો તમને ઓપ્શનની અંદર અધિકાર આપેલું હોય તો તમારે ધ્યાન રાખવાનું કે રાષ્ટ્રપતિ છે સંસદની અંદર સંસદની અંદર જો કોઈ સંદેશ મોકલવા માગતા હોય તો એ શું છે એ એનો અધિકાર છે એના ફરજનો કે એના કર્તવ્યનો કોઈ ભાગ નથી અથવા તો એ રીતે તમને એ પૂછી શકે છે ધ્યાન રાખવાનું એ એ શું છે એક અધિકાર છે હવે વાત કરીએ કે જે રાજ્યસભા છે ઓકે એ રાજ્યસભાના અધ્યક્ષ જેને આપણે શું તરીકે ઓળખતા હોય છે અથવા તો અધ્યક્ષ અથવા તો સભાપતિ તરીકે ઓળખતા હોય છે એ કોણ હોય છે એ વાઇસ પ્રેસિડેન્ટ હોય છે એ લગભગ પોતાને ખ્યાલ હશે પણ હવે આવા સવાલો આપણને પૂછવામાં નથી આવતા હવે કંઈક નવા સવાલો પૂછવામાં આવે છે જે રીતે હું તમને એક્સપ્લેન કરવા માગું છું ઓકે મારી મનની ભાવનાઓ આઈ થિંક તમે સમજી શકતા હશો ઓકે અને રાજ્યસભા જ એક એવું મેમ્બર છે કે જે એનો અધ્યક્ષ ઓકે જેનો અધ્યક્ષ એનો ગૃહનો સદસ્ય નથી ઓકે એટલે કે આ જે વાઇસ પ્રેસિડેન્ટ છે એ રાજ્યસભાનો શું હોય છે સભાપતિ હોય છે પણ એ રાજ્યસભાનો મેમ્બર હોતો નથી એ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે ચલો બટ આની અંદર તમને એક બીજું જ્યારે વાઇસ પ્રેસિડન્ટની વાત આવી જાય ત્યારે બીજી પણ આપણે વાત કરી લઈએ કે ભાઈ રાષ્ટ્રપતિની જ્યારે કોઈપણ કારણોસર એની પોસ્ટ એના નિર્ધારિત સમયથી પહેલાં ખાલી થઈ જાય તો રાષ્ટ્રપતિ તરીકે કોણ કામ કરશે રાષ્ટ્રપતિ તરીકે આ વાઇસ પ્રેસિડન્ટ કામ કરશે એ લોકોને ખ્યાલ હશે પણ આની અંદરથી હું જો તમને સવાલ પૂછું તો ડેફિનેટલી તમારો જવાબ હશે એ શું હશે ખોટો જ હશે ઓકે જો હું સવાલ પૂછું છું કોઈ પણ સંજોગોની અંદર રાષ્ટ્રપતિની પોસ્ટ એના નિર્ધારિત સમય કરતાં પહેલાં ખાલી થઈ જાય તો રાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિ તરીકે કામ કરશે ઉપરાષ્ટ્રપતિ એની જવાબદારી સંભાળે છે એ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની જવાબદારી નીચેનામાંથી કયા પોસ્ટમાં સંભાળશે એ પહેલો ઓપ્શન હશે એક કાર્યવાહક રાષ્ટ્રપતિ કાયમી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ઉપરનામાંથી એકય નહીં તો લગભગ લોકોનો જવાબ હશે શું હશે તમે વિચારી લો અને જવાબ આપો હું પણ જવાબ આપી દઉં એનો જવાબ લગભગ લોકોએ વિચાર્યો હશે કે એક કાર્યવાહી રાષ્ટ્રપતિ તરીકે કામ કરે છે પણ જો તમે એ વિચારતા હોય તો તમારો જવાબ શું છે એકદમ ખોટો છે જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ છે એ પ્રેસિડેન્ટ તરીકે કામ કરશે ત્યારે પ્રેસિડન્ટની જગ્યાએ કામ કરશે ત્યારે એ શું છે એ પ્રેસિડેન્ટ તરીકે જ કામ કરશે નહીં કે એ કાર્યવાહીક રાષ્ટ્રપતિ તરીકે ઓકે કે એવા પૂરતું આપણે એને કહી શકશું કે કાર્યવાહક રાષ્ટ્રપતિ છે પણ સંવિધાનની અંદર આનો કોઈ ઉલ્લેખ નથી એટલા માટે તમારે આવી બધી વસ્તુઓમાં ધ્યાન રાખવાનું છે ઓકે જો એટલા માટે જ આ જે મારી નોટ્સ છે એ નોટ્સની અંદર મેં બનાવીને રાખ્યું છે રાષ્ટ્રપતિની પોસ્ટ વેકેન્ટ હોય તો વાઇસ પ્રેસિડેન્ટ કામ કરશે સેના તરીકે કામ કરશે પ્રેસિડેન્ટ તરીકે કામ કરશે અને આ વસ્તુનો ઉલ્લેખ કઈ જગ્યાએ છે સંવિધાનની અંદર તો આર્ટિકલ સિક્સટી ફાઇવ ઓકે આર્ટિકલ સિક્સટી ફાઇવ ઝીઝ એક્સપ્લેન્સ અબાઉટ ધીસ ઓકે ચલો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આ આ સં રાજ્યસભા છે ને એ એની જે આખી કાર્યક્રાહી છે ને એકદમ બહુ જબરદસ્ત અને બહુ મજા આવી છે વાંચવાની અને આમ આપતા તને ચલો હું શેર કરું હવે રાષ્ટ્ર આજે રાજ્યસભા છે ને એનો અધ્યક્ષ છે એ એનો મેમ્બર નથી હોતો તો શું એ વોટ આપી શકે છે કે નથી આપી શકતો જો લોકોનો મહત્તમ જવાબ હશે કે ત્યાં આગળ વોટ એ આપી શકતો નથી ઓકે વાત સાચી છે જે રાજ્યસભાનો અધ્યક્ષ છે સભાપતિ એ રાજ્યસભાની અંદર કોઈપણ બિલ કે અમેન્ડમેન્ટની અંદર કે કોઈપણ કાયદાની અંદર એ વોટ નથી આપી શકતો કારણ કે સભાનો સદસ્ય નથી તો વોટ કઈ રીતે આપી શકે એકદમ સીધી વાત છે ઓકે પણ એવા સરખ્યુમસ્ટેન્સીસ ક્રિએટ થઈ જાય કે માની લો કે રાજ્યસભાની અંદર કોઈ બિલ પારિત થાય છે અને એ બિલની અંદર બંને પક્ષ છે ઓકે બંને બિલ્સની અંદર બંને પક્ષોના જે વોટ છે એ ઇક્વલ હોય ઓકે ઇક્વલ હોય એટલે કે બંનેના વોટ સરખા હોય જ્યારે ત્યારે રાષ જે આપણે એનો સભાપતિ છે ઉપરાષ્ટ્રપતિ જેને આપણે ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ ઓળખીએ છીએ એ ઉપરાષ્ટ્રપતિને એક વોટ આપવાનો અધિકાર આપવામાં આવેલો છે અને એ વોટને આપણે શું તરીકે ઓળખીએ છીએ નિર્ણાયક વોટ તો આ વસ્તુ તમારે એક યાદ રાખવાની છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે ચલો તો રાષ્ટ્રપ સભાપતિ છે રાજ્યસભાનો એ શું આપી શકે છે નિર્ણાયક વોટ આપી શકે છે દરેક પરિસ્થિતિમાં નથી આપી શકતો કઈ પરિસ્થિતિમાં આપી શકે છે એ મેં તમને સમજાવી દીધું હવે જે આપણો ઉપરાષ્ટ્રપતિ છે કે સભાપતિ છે એ સભાપતિને હટાવવાનો પ્રસ્તાવ હંમેશા તેની અંદર લાવવામાં આવે છે ઉપરાષ્ટ્રપતિને જો તમારે હટાવવો હોય અથવા તો રાજ્યસભાના અધ્યક્ષને હટાવવો હોય તો એનો પ્રસ્તાવ હંમેશા ક્યાં આગળ ચાલુ થશે હંમેશા ક્યાં આગળ લાવવો પડશે એ રાજ્યસભાની અંદર જ લાગુ લાવવો પડશે ઓકે આના પાછળનો જો કોન્સેપ્ટ તમને સમજાવો કે જે ભાઈ ઉ આપણા જે ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના સભાપતિ તરીકે કામ કરે છે જો રાજ્યસભા માટે જ કામ કરતા હોય તો બની શકે કે રાજ્યસભા માટે જ કંઈક મતલબ સંવિધાનનું ઉલ્લંઘન કરતા હોય ઓકે મે ગમે તે રીઝન હોય ઝેડ આપણે એ એની અંદર નહીં પડીએ તો એ હક પણ એને જ આપવામાં આવેલો છે રાજ્યસભાને જ આપવામાં આવેલો છે એને હટાવવા માટેનો જે પ્રસ્તાવ છે એ પણ કોને આપવામાં આવેલો છે એ પણ રાજ્યસભાને જ આપવામાં આવેલો છે તો એને હટાવવા માટે કેટલા વોટની જરૂર પડશે તો એને હટાવવા માટે એ સમયે બહુ જે ગૃહ છે એ ગૃહની અંદર કેટલા સભ્યો ઉપસ્થિત છે અને એ ઉપસ્થિત સભ્યોનો બહુમત જો મળી જાય તો લો તો એ ઉપસ્થિત સભ્યોનો જો બહુમત મળશે તો એને શું છે જે આ વાઇસ પ્રેસિડેન્ટ છે એ વાઇસ પ્રેસિડેન્ટને હટાવી દેવામાં આવશે અને એ હટાવ્યા પછી એ પ્રસ્તાવ ક્યાં આગળ જશે એ પ્રસ્તાવ જશે લોકસભાની અંદર જશે અને લોકસભાની અંદર ત્યાં આગળ કોઈપણ જાતની સિલેક્શન પ્રોસેસ કે વોટિંગ કંઈ વસ્તુ થશે નહીં અને લોકસભાની શું છે ત્યાં આગળ ફક્ત સહમતી મળી જશે તો જે આ ઉપરાષ્ટ્રપતિ છે એ ઉપરાષ્ટ્રપતિને ત્યાંથી હટાવી દેવામાં આવશે સહમતી નહીં મળે તો એને હટાવી શકશે નહીં એક વસ્તુ તમારે યાદ રાખવાની છે હવે આપણે આગળ વાત કરીએ તો રાષ્ટ્ર રાષ્ટ્રપતિ વિશે નેશનલ ઇમરજન્સીના જો આપણો અહીંથી નેશનલ ઇમરજન્સી વિશેનો જે લેક્ચર હતો એની અંદરથી આર્ટિકલ થ્રી ફિફ્ટી ફાઇવ થ્રી સિક્સટી ફાઇવ બહુ જબરદસ્ત રીતે મેં સમજાવેલા છે એ પણ તમે જોઈ શકો છો તો આર્ટિકલ થ્રી ફિફ્ટી ટુની અંદર શું કહે છે કે આર્ટિકલ થ્રી ફિફ્ટી ટુ એવું કહે છે કે રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિ ઇમરજન્સી નેશનલ ઇમરજન્સી જાહેર કરી શકે છે પણ નેશનલ ઇમરજન્સી જાહેર કર્યાના એક મહિનાની અંદર એણે શું કરવું પડશે લોકસભાની પરવાનગી લેવી પડશે પણ માની લો કે રાષ્ટ્રપતિએ ઇમરજન્સી જાહેર કરી દીધી ઇમરજન્સી જાહેર કરી દીધી પણ એ સમયે લોકસભા શું છે લોકસભા ડિઝોલ્વ થઈ ગઈ છે ઓકે લોકસભાનું કોઈ પણ સત્ર નથી કે લોકસભા બેઠેલી નથી તો એવા સંજોગોની અંદર શું થશે તો એવા સંજોગોની અંદર આ જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવના કોની પાસે વહી જશે એ સીધે સીધી વહી જશે રાજ્યસભા પાસે વહી જશે કારણ કે રાજ્યસભા નિરસ્ત થતી નથી રાજ્યસભા શું છે સ્થાયી ગૃહ છે અને રાજ્યસભા શું છે એને એક મહિનામાં અંદર પારિત કરશે માની લો કે રાજ્યસભા પારિત કરે છે એક મહિનાની અંદર પાછી એ લોકસભા બેસી જશે તો એ પાછું એક મહિના એ પાછી ક્યાં આગળ વહી જશે એ પાછી વહી જશે લોકસભા પાસે અને લોકસભા પાછું એક મહિનામાં એને પાસ કરશે અને શું છે નેશનલ ઇમરજન્સી છે એ કન્ટિન્યુ થશે અધરવાઇઝ નેશનલ ઇમરજન્સી શું થશે એ કેન્સલ થઈ જશે એ બધી વસ્તુને આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ વાત કરી હતી પણ રાજ્યસભાનું ત્યાં આગળ આપણે એડ નહોતું કરેલું ઓકે જો એવા સંજોગોમાં લોકસભાનો ભંગ થયેલો હોય તો ત્યાં આગળ રાષ્ટ્રસભાની અંદર જશે અને એવા સંજોગોમાં જો મતલબ રાજ્યસભા પાસ નહીં કરી હોય અથવા તો પાસ કરીએ હશે અને રાજ્યસભા બેસી જશે લોકસભા બેસી જશે તો એ પાછી લોકસભાની અંદર ત્રીસ દિવસની અંદર પારિત કરાવી જરૂરી છે એ પ્રસ્તાવને તો એ પણ તમારે યાદ રાખવાનું છે હવે આની અંદર બીજું એક આર્ટિકલ મહત્ત્વનો છે કે આર્ટિકલ ટુ ફોર્ટી નાઇન આર્ટિકલ બસો ઓગણપચાસ આર્ટિકલ બસો ઓગણપચાસની અંદર રાજ્ય અનુસૂચિના કોઈપણ વિષયો જે રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે બહુ મહત્ત્વનો શબ્દ વસ્તુ બોલું છું યાદ રાખજો આર્ટિકલ બસો ઓગણપચાસ પ્રમાણે રાજ્ય અનુસૂચિના રાષ્ટ્રીય મહત્વ એટલે કે નેશનલ ઇન્ટરેસ્ટ ધરાવતા વિષયોની અંદર કાયદો બનાવવાનો હક કોને આપવામાં આવેલો છે રાજ્યસભાને હક આપવામાં આવેલો છે તો રાજ્યસભા જો રાષ્ટ્રીય મહત્ત્વનો પણ વિષય હશે રાજ્ય સૂચિનો આર્ટિકલ બસો ઓગણપચાસ પ્રમાણે કોઈપણ વિષય રાષ્ટ્રીય મહત્ત્વનો હશે તો એનો પ્રસ્તાવ કોણ લાવી શકશે રાજ્યસભા લાવી શકશે કયા બેઝ ઉપર લાવી શકશે ઓકે રાજ્યસભા કયા બેઝ ઉપર પ્રસ્તાવ લાવી શકે એવો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમને તમને ખ્યાલ હોવો છે કે આર્ટિકલ બસો ઓગણપચાસની અંદર એવું લખેલું છે કે રાજ્ય સૂચિનો કોઈપણ વિષય જેનું રાષ્ટ્રીય મહત્ત્વ રહેલું છે તો આ રાષ્ટ્રીય મહત્ત્વને બેઝ બનાવી રાજ્યસભા શું કરશે એ પ્રસ્તાવ લાવી શકશે અને એ પ્રસ્તાવને શું છે કાયદો બનાવી શકશે એ કાયદો બન્યા પછી એ એ કાયદો કેટલા વરસ માટે વેલિડ હશે એક જ વરસ માટે વેલિડ હશે એ પણ વસ્તુ તમારે યાદ રાખવાની છે ઓકે એ કાયદો ક્યારે બનશે વોટિંગ કેવી રીતે થશે તો એ પ્રસ્તાવ છે એ રાજ્યસભાની અંદર કેટલા સદસ્યો હાજર છે અને કેટલા વોટ કરી રહ્યા છે એ બંનેના બે તૃતીયા સભ્યો જો એના બિલના ફેવરમાં જશે તો એ કાયદો પાસ થઈ જશે ઓકે એ તમારે યાદ રાખવાનું છે અને એ પછી લોકસભામાં જશે એ પણ તમારે યાદ રાખવાનું છે પછી આર્ટિકલ ત્રણસો બારની અંદર લખેલું છે કે ભાઈ અખિલ ભારતીય સેવા છે એ અખિલ ભારતીય સેવાની અંદર કોઈપણ વિષય કોઈપણ વસ્તુ રાષ્ટ્રીય મહત્ત્વની હોય તો રાષ્ટ્રીય મહત્ત્વની હોય તો એની અંતર્ગત પણ રાજ્યસભા છે એ પ્રસ્તાવ લાવી શકે છે ઓકે અને એની અંદર પણ સેમ પ્રોસેસ છે કે કેટલા વ્યક્તિઓ પ્રેઝન્ટ છે અને કેટલા વોટ કરી રહ્યા છે એના જો બે ત્રત્યાઉ વોટ એના ફેવરમાં જશે તો આ અખિલ ભારતીય સેવા જે રાષ્ટ્રીય મહત્ત્વનો વસ્તુ છે એની અંદર આર્ટિકલ ત્રણસો બાર પ્રમાણે રાજ્ય એને પ્રસ્તાવ લાવી શકે છે અને એનો કાયદો બનાવી શકે છે તો આઈ થિંક આ બંને વસ્તુઓ ક્લિયર છે આ આર્ટિકલ બસો ઓગણપચાસ અને ત્રણસો બાર એ બંને તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે તમને સીધું પૂછવામાં આવે કે નીચેના કયા સંજોગોની અંદર રાજ્ય સભાએ બિલને લાવી પ્રસ્તાવ લાવી શકે છે અને પાસ કરી શકે છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે રાજ્ય સૂચિનો કોઈ મહત્ત્વનો વિષય જેનું રાષ્ટ્રીય મહત્વ છે અથવા તો અખિલ ભારતીય સેવા ઓકે ને સ્થાપિત કરવા માટે રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી અખિલ ભારતીય સેવાને સ્થાપિત કરવા માટે આર્ટિકલ ત્રણસો બાર અંતર્ગત રાજ્યસભા કોઈપણ બિલનો પ્રસ્તાવ લાવી શકે છે અને એ પ્રસ્તાવને કેટલા વ્યક્તિઓ પ્રેઝન્ટ છે અને કેટલા વ્યક્તિઓ વોટ કરે છે ઓકે એનો જો બે તૃતીયાસ વોટ એના ફેવરમાં જશે તો એ કાયદો એક વર્ષ માટે શું થઈ જશે લાગુ થઈ જશે એ તમારે યાદ રાખવાનું છે તો આઈ હોપ કે રાજ્યસભા વિશેના તમારો તમામ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ